કેમ છો વિદ્યાર્થીઓ મજામાં ને ધોરણ 3 વિષય અંગ્રેજીના આપણે આજે લેસન 7 ભણવાનો છે લેસન 7 માં છે લેટ્સ આસ્ક સમ ક્વેશ્ચન્સ શું છે લેસન 7 તો કે લેટ્સ એટલે ચાલો આસ્ક એટલે પૂછીએ સમ એટલે થોડા ક્વેશ્ચન્સ એટલે પ્રશ્નો કયા પ્રશ્નો આપણે ભણવાના છે ગોઠવા ચાલો થોડા પ્રશ્ન પૂછીએ અને એ પણ આપણે આ યુનિટમાં લેસન 7 માં આપણે વોટ વાળા પ્રશ્નો આપણે ભણવાના છે કે વોટ થી પ્રશ્ન કેવી રીતે પૂછાય અને તેનો જવાબ દેવો હોય તો તેનો જવાબ કેવી રીતે લખાય તો સૌથી પહેલા વોટ એટલે શું વોટ નો અર્થ શું થાય તો કે શું કોઈ વસ્તુ વ્યક્તિ કે પ્રાણી વિશે જાણવા અથવા પૂછવા વોટ વડે પ્રશ્ન પૂછાય છે કોઈ વસ્તુ વિશે જાણે છે કે પેલું શું છે આ શું છે તો શું જે વપરાય છે એનો અર્થ સ્પેલિંગ થાય વોટ ઉચ્ચાર થાય વોટ અને અર્થ થાય શું બરાબર એવી રીતે કોઈ વ્યક્તિ કે રહીમભાઈ શું છે એટલે વ્યવસાયમાં શું છે ખેડૂત છે પોલીસમેન છે ડોક્ટર છે અને પ્રાણી વિશે જાણવા કે વોટ ઇઝ ધીસ પેલું આ શું છે વોટ ઇઝ ધેટ તો કે પેલું શું છે કોઈ પણ વસ્તુ પ્રાણી કે વ્યક્તિ વિશે જાણવા અથવા પૂછવા વોટ વડે પ્રશ્ન પૂછાય છે તમે વોટ વડે પ્રશ્નાર્થ આ યુનિટમાં તમારે બનાવવાના છે અને તેનો જવાબ ચિત્ર ઉપરથી આપવાનો છે બીજું તો કે વોટ એટલે શું વોટનો અર્થ થાય શું શું એવો શબ્દ છે કે જે આપણે ઉપયોગ કરીએ એટલે પ્રશ્ન થઈ જાય બરાબર કે આ શું છે પેલું શું છે શું એટલે જ એ વાક્યમાં શું આવતું હોય તો આપણે પ્રશ્નાર્થ છે એમાં આપણને ખબર પડે કે આપણને એ પ્રશ્ન પૂછે છે એટલે એ પ્રશ્નાર્થ વાક્ય બની જાય છે અને વોટને ગુજરાતીમાં શું કહેવાય અને પ્રશ્નના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન તમને બધાને ખબર છે ગુજરાતીમાં પ્રશ્ન આવતો હોય તો એની પાછળ તમે શું મૂકો પ્રશ્નાર્થ ચિહ્ન આ નિશાની મૂકો ને એને પ્રશ્નાર્થ ચિહ્ન કહેવાય તો વોટની પાછળ વોટ વાળા પ્રશ્નાર્થ ચિહ્ન પ્રશ્નાર્થ વાક્ય બનાવો તો એની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન એટલે આ નિશાની મૂકવું જરૂરી છે હવે આ થઈ એની સમજૂતી વાક્યો કેવા પ્રકારના હોય તો આપણને ખબર પડે કે આ વોટ વાળા પ્રશ્નાર્થ છે તમારે આગળ જે ધોરણમાં ભણશો એમ વોટ હુ વહેન વેર હાઉ મની હાઉ મચ વીચ એવા ઘણા બધા પ્રશ્નાર્થ વાક્ય આવશે પણ અત્યારે તમે ત્રીજા ધોરણમાં તમારે ફક્ત વોટ વાળા પ્રશ્નાર્થ વાક્ય જ સમજવાના છે પહેલું વાક્ય છે એક્ઝામ્પલ તરીકે તમારે તમે તમારી સાથે પોથી સામે રાખી જ હશે બરાબર ને વિડિયો ચાલતો હોય ત્યાં સુધીમાં તમારે તમારી સાથે પોથી પેજ નંબર 25 ઉપર અંગ્રેજીની સાથે પોથી પેજ નંબર 25 ઉપર ખોલો તેમાં તમારે પેજ નંબર 25 ઉપર જુઓ ચિત્ર આપેલા છે અને વોટ વાળા પ્રશ્નાર્થ વાક્યો છે બરાબર તો એક વાક્ય આપણે સમજીએ કે વોટ ઇઝ ધીસ અને શું વચાય વોટ આ જે આપણું યુનિટ છે અને WHAT વોટ એટલે શું IS ઇઝ એટલે છે THIS ધીસ ધીસ એટલે આ તો આખા વાક્યનું આપણે ગુજરાતી કરવું હોય તો કેવી રીતે કરાય તો કે આ શું વોટ એટલે શું ઇઝ એટલે છે આ શું છે વોટ ઇઝ ધીસ પાછા પ્રશ્નાર્થ ચિહ્ન છે તો આપણે પણ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું અને આ શું છે નું ગુજરાતી થાય એની પાછળ પણ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર કેવી રીતે વાક્ય રચના હોય તો વોટ પહેલા લખવાનું ત્યારબાદ છે નું ઇઝ લખવાનું ત્યારબાદ આ હોય તો ધીસ પહેલું હોય તો ધેટ બીજું એક્ઝામ્પલ જોઈએ વોટ ઇઝ ધેટ જો પ્રશ્નાર્થ વોટ ઇઝ ધેટ પ્રશ્નાર્થ છે પાછળ આપણો પ્રશ્નાર્થ છે વોટ વાળો હોય અને શું એટલે પાછા પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવો પડે ધેટ એટલે પહેલું તમને ખબર છે ધીસ એટલે આ નજીકની વસ્તુ માટે વપરાય છે આના પહેલાના આપણે યુનિટમાં શીખી ગયા બરાબર અને ધેટ એટલે તો કે દૂર
પ્રાણી માટે વપરાય છે ધે એટલે ધેટ એટલે પહેલું પેલો પેલી એવો અર્થ થાય તો કે પહેલું વોટ એટલે શું ઇઝ એટલે છે પહેલું શું છે એવો પ્રશ્ન થાય વોટ ઇઝ ધે પહેલું શું છે બરાબર હવે તમારી સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 25 ઉપર પહેલું જો તો કે બલૂન નું ચિત્ર છે તમને પિક્ચર શું દેખાય છે એક ફુગો છે બલૂન તો તેની બાજુમાં શું લખેલું છે કે વોટ ઇઝ ધીસ અને ક્વેશ્ચન માર્ક એટલે ચિત્ર શું છે ફુગા એટલે મેં કૌંસમાં ફુગો લખ્યો કદાચ એક્ઝામમાં તમને ચિત્ર ફુગાનું ન પણ આપે અને કૌંસમાં આપે ફુગો તો તમારે સમજી લેવાનું કે ફુગાનો સ્પેલિંગ લખો છે આપણે ફુગાનો સ્પેલિંગ પણ તમને આવડવું જોઈએ કે આ શું છે તો ફુગો તો જવાબ દેવાનું કે આ ફુગો છે તો ધીસ છે એટલે આપણે જવાબમાં પણ ધીસ વાપરશું પણ અહીંયા જુઓ ટી કેપિટલ નથી પણ આપણે સૌથી પહેલા લખશું ધીસ એટલે ટી કેપિટલ કરવાનો છે તો ધીસ ઇઝ નો ઇઝ અને વોટ એટલે શું નીકળી જશે કારણ કે પ્રશ્ન પૂછ્યો છે આ શું છે તો જવાબમાં આપણે શું કહીએ કે આ ફુગો છે તો ધીસ ઇઝ ને ફુગો એક જ છે એટલે એને આર્ટિકલ લાગે એ કે એન એટલે એ અને ફુગાનું સ્પેલિંગ થાય બલૂન બી એ ડબલ એલ ડબલ ઓ એન બલૂન એટલે આ ફુગો છે સમજાઈ ગયું ધીસ વાળા વાક્ય નું પ્રશ્નાર્થ નો જવાબ લખતી વખતે ધીસ છે એ આગળ લખવાનું છે પણ ટી કેપિટલ કરવાનું છે ત્યારબાદ ઇઝ અને એ કે એન જે પાછળ ચિત્ર જોઈએ અથવા કૌંસ જોઈએ અને જેનો સ્પેલિંગ લખો એ મુજબ આર્ટિકલ લખી અને એનો સ્પેલિંગ સાચો લખવાનો છે ત્યારબાદ બીજું પિક્ચર છે સામે કમ્પ્યુટરનું છે અને તેની પાછળ પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ અને ચિત્ર શેનું છે કમ્પ્યુટરનું વોટ એટલે શું ઇઝ એટલે છે અને ધીસ એટલે આ આ શું છે એવો પ્રશ્ન થાય તો આપણે જવાબ ચિત્ર કમ્પ્યુટરનું આપેલું છે તો આપણે જવાબ એમ દેવો પડે કે આ કમ્પ્યુટર છે તો ધીસ નો કેપિટલ કરશું આપણે ધીસ ધીસ ઇઝ અ કમ્પ્યુટર કમ્પ્યુટરનો સ્પેલિંગ તમારે હવે થોડા થોડા સ્પેલિંગ્સ પાકા કરવાના છે જેથી કરીને જો ચિત્ર ઉપરથી તમને સ્પેલિંગ આવડે અથવા કૌંસ ઉપરથી તમારે સ્પેલિંગ લખવાનું આવે તો તમને આવડે માટે આ કમ્પ્યુટર છે બરાબર તો ધીસ પહેલા લખશું ધીસ ત્યારબાદ ઇઝ ધીસ છે આ ધીસ અહીંયા આવી જશે ઇઝ નો ઇઝ અને ચિત્ર છે કમ્પ્યુટર બરાબર ધીસ ઇઝ અ કમ્પ્યુટર હવે ત્યાર પછી નીચે છે બોલનું ચિત્ર આપેલું છે દડા બરાબર તો એની બાજુમાં શું ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધેટ ધેટ એટલે પેલો પેલું અથવા પેલી બરાબર તો અહીંયા દડો છે કૌંસમાં દડો છે તો પેલું શું છે એવો એવો થાય કે પેલું શું છે તો ધેટ પેલ ધેટ થી આપણે વાક્યના જવાબની શરૂઆત કરવાની પ્રશ્નાર્થનો જવાબ આપવો હોય તો પહેલા જોઈ લેવાનું કે પ્રશ્નાર્થ વાક્યમાં શું વપરાયું છે ધેટ વપરાયું હોય તો આપણે પણ ધેટ થી શરૂઆત કરવાની જો ધીસ વપરાયું હોય તો આપણે પણ ધીસ થી જવાબ આપવાની શરૂઆત કરવી પડે એટલે અહીંયા ધેટ વપરાયું છે તો ધેટ આપણે પહેલા લખશું આ ધેટ આપણે અહીંયા લખશું પહેલા પણ ટી કેવો કરશું કેપિટલ તો ધેટ ઇઝ નો ઇઝ અને દડો છે ચિત્ર દેખાય ચિત્ર ઉપરથી આ લખવાનું છે અ બોલ એટલે પેલો દડો છે બરાબર ધેટ પહેલા લખશું ધેટ ઇઝ દડાને શું થાય અંગ્રેજીમાં દડાનો સ્પેલિંગ બોલ બી એ ડબલ એલ બોલ ધેટ ઇઝ અ બોલ પેલો દડો છે ત્યારબાદ વોટ ઇઝ ધેટ ધેટ એટલે પેલું પેલું પેલી જે ચિત્રમાં હોય એ પ્રમાણે છોકરી હોય તો
આપણે પેલી શું છે પેલું શું છે એ વાપરી બરાબર આ પંખો છે વસ્તુ છે તો પેલો પેલો શું છે તો જે ટેગથી પ્રશ્નાર્થ પૂછવાનો છે તો આપણે જવાબમાં પણ શું શરૂઆત કરશું ટેગથી પટ્ટી કેવો કરવાનો છે આપણે સૌથી પહેલા વાક્યમાં કેપિટલ ધે ઇઝ ચિત્ર સેનો છે અફે પંખા પંખાનો સ્પેલિંગ શું થાય એફ એ એન ફેન તો ધેટ ઇઝ અ ફેન અને વાક્યનો જવાબ આપતી વખતે વાક્યના અંતે શું મૂકવું પડે ફૂલ સ્ટોપ બરાબર પૂર્ણવિરામ કરવાનું છે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય અને તેની પાછળ આપણે શું કરવાનું છે પ્રશ્નાર્થ ચિહ્ન એ ખાસ યાદ રાખવાનું છે વોટ વાળા પ્રશ્નાર્થ વાક્યની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવે જ્યારે આપણે એને જવાબ દઈ દે જવાબની પાછળ ફૂલ સ્ટોપ કરવો પડે વોટ ઇઝ ધેટ પેલો શું છે ધેટ ઇઝ અ ફેન પેલો પંખો છે અને પંખો એક જ છે તો તમને ખબર જ છે એક જ વસ્તુ હોય ત્યારે આગળ શું લાગે આર્ટિકલમાં એક એ એન આર્ટિકલ મૂકવો પડે પણ એ પણ તમને ખબર છે એફ થી શરૂ થતો સ્પેલિંગ હોય એફ થી શરૂ થતો સ્પેલિંગ હોય તો તમારે એ મૂકવો પડે વ્યંજનથી શરૂ થતો છે માટે પણ સ્વરથી શરૂ થતો હોય સ્પેલિંગ તો શું મૂકવું પડે એન બરાબર એ તમે આગળ ભણી ગયા છો સ્વર વિશેનું હવે આગળ આપણે શ્વેત પોથીમાં પેજ નંબર 26 ઉપર સમજવાનો છે તો નેક્સ્ટ વિડિયોમાં પેજ નંબર 26 ઉપર આપણે સમજૂતી મેળવીશું નમસ્તે